दारू झड़पी पाड्यो छे। राजू पटेल पर पायलटिंग करता होवानो लाग्यो आक्षेप। भारे चेकिंग होवा छतां दारू भरेल कार केवी रीते थई पसार, मालपुर पोलीसे घटना स्थल पर पहोंची आ अंगे तपास हाथ धरी छे। आवतीकाले बीजा तबक्कानुं मतदान, ते पहेला अरवल्लीमां भाजपना नेता दारू भरेली कार मूकीने भाग्या। जिला भाजप संगठन प्रमुख राजू पटेल कार मूकी भाग्या, जेमां स्थानिक लोकोए मालपुरना अणियार नजीक तेमने झड़पी पाड्यो दारू। राजू पटेल पर पायलटिंग करता होवानो आक्षेप लगावायो छे। भारे चेकिंग होवा छतां पण दारू आव्यो क्यांथी, आ दारू भरेल कार केवी रीते थई गई पसार, मालपुर पोलीसे आ घटनास्थल पर पहोंचीने तपास पण हाथ धरी छे। समीर જોડાય છે ફોન લાઈન પર। સમીર, ભારે ચેકિંગ અને તેમ છતાં પણ દારૂ ભરેલી કાર પાસ થઈ જાય છે, રાજુ પટેલ પર પાયલોટિંગ કરતા હોવાનો આક્ષેપ છે, શું બની છે આ સમગ્ર ઘટના? બિલકુલ ખ્યાતિ, જો વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લામાં જે ચૂંટણીના ટાણે એક ભારે ઘટના સામે આવી છે। અરવલ્લી જિલ્લાના મોટા નેતા એટલે કે જિલ્લા ભાજપ પ્રમુખ રાજુ પટેલ દારૂની ગાડીનું પાયલોટિંગ કરતા હોય અને દારૂની ગાડી મૂકીને ભાગ્યા હોય તેવો વિડીયો સામે આવ્યો છે અને દારૂ ભરેલી કારને લોકોએ ઝડપી પાડી છે અને પોલીસને હવાલે કરી છે। ક્યાંકને ક્યાંક ચૂંટણી સામે જે સરકાર વાતો કરે છે કે જિલ્લામાં દારૂ બંધી છે, જિલ્લામાં દારૂ ચૂંટણી સામે ક્યાંય દારૂ નહીં મળે, ચેકપોસ્ટો કડક કરવામાં આવી છે, ત્યારે ખુદ જિલ્લા ભાજપના પ્રમુખ જ દારૂ ભરેલી કાર મૂકીને પાયલોટિંગ કરતા હતા અને ફરાર થઈ ગયા તેવા વિડીયો સામે આવતા ખૂબ ચકચાર મચી જવા પામે છે। આ બાબતને લઈને વિરોધ નેતાઓ દ્વારા ભારે ઉઠાવવામાં આવી રહ્યો છે। અપક્ષના ઉમેદવાર જે ધવલસિંહ ઝાલા છે તેમના દ્વારા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે, તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને તેઓ સ્થળ ઉપર પહોંચી અને તેમણે સમગ્ર મામલે પોલીસને જાણ કરી અને પોલીસ જોડે આ સમગ્ર દારૂ મામલે ગાડી રવાના કરાવી છે। જી, સવાલ એ પણ છે સમીર કે આટલું ભારે ચેકિંગ છે, એક પણ કાર ચેકિંગ વગર પસાર ન થાય તો પછી શું માત્ર ભાજપ પ્રમુખની કાર હોવાના કારણે ત્યાંથી પસાર થઈ ગઈ? હું આપની પાસે આવું છું, જોડાઈ ગયા છે મારી સાથે ફોન લાઈન પર રાજુ પટેલ જી, આપનું સ્વાગત છે ઝી 24 કલાકમાં। જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ છે રાજુ પટેલ। રાજુભાઈ, આ આક્ષેપ જે થયા છે, આપને આ સમગ્ર ઘટના સંદર્ભે ખ્યાલ જ હશે, પ્રતિક્રિયા શું પહેલા તો આપની? બિલકુલ ખોટા આક્ષેપો હશે બેન, હું મારી અને મારા ડ્રાઈવર બંને કાર લઈને ત્યાં થઈને પસાર થતા હતા ત્યારે ગાડીવાળા જોડે બે ત્રણ લોકો જપાજપી કરતા હતા, એટલે હું રસ્તામાં ઉભો રહ્યો, ભાઈ આ ગાડીવાળા જોડે આ લોકો શું મગજમારી કરશે, તો હું ત્યાં ગયો, ત્યાં ગયા પછી મને ખ્યાલ આવ્યો પેલા ભાઈ અંદર ગાડીમાંથી કાઢીને દારૂ પીતો, એટલે કે દારૂ છે પ્રમુખ સાહેબ, દારૂ છે, એટલે હું તરત નીકળી ગયો, કેમ કે દારૂ ના અને અમારે કોઈ લેવા દેવા ના હોય, એટલે તરત હું મારી ગાડીમાં નીકળી ગયો। રાજુભાઈ, તમારી ગાડીમાંથી પકડાયો તો એવું હતું? ના 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 ના, હું તો મારી બીજી કારમાં જતો હતો બેન, મારી કોઈ ગાડી નથી, ગાડી પણ બીજાની હતી, આ તો રોડ ઉપર જપાજપી કરતા હતા બીજા લોકો। પણ રાજુભાઈ, તો પછી તમે ગભરાઈને ભાગ્યા શું કામ? ના ના, ગભરાઈને નથી ભાગ્યા બેન, દારૂ ની ગાડી હોય એટલે મેં તરત પોલીસ સ્ટેશન જાણ કરી અને પોલીસ સ્ટેશન થી પોલીસ તરત આવી છે બેન, હું ગભરાઈને નથી ભાગ્યો, પણ અમારે ચૂંટણીના સમયે દારૂ થી ચેતા રહેવાનું હોય બેન, એ વાત તમારી સાચી, પણ કોઈ લેવા દેવા ના હોય, આપણે જે વસ્તુમાં ગુનેગાર હોઈએ જ નહીં તો પછી ત્યાંથી ભાગવાનો કોઈ સવાલ જ નહોતો ને બેન? બેન, હું ભાગ્યો જ નથી, મેં તો જોયું કે અહીં દારૂ છે એટલે દારૂ વાળી ગાડી જોડે અમારથી ઉભું જ ના રહેવાય બેન, આમાં ભાગવાનો કોઈ પ્રશ્ન જ નથી। અચ્છા, તમે પેટ્રોલિંગ કરતા હતા એવો પણ આક્ષેપ છે, કારણ કે શું બેન, તમે ગાડીની પેટ્રોલિંગ કરી રહ્યા હતા? ના 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 ના, હું તો ઘણો દૂર હતો બેન, કોઈ પેટ્રોલિંગ નતો। અરવલ્લી કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્ર વાઘેલા પણ અમારી સાથે જોડાયા છે। મહેન્દ્રભાઈ, રાજુભાઈ પર જે આક્ષેપો થયા છે, દારૂ ભરેલી કાર જે હતી ત્યાંથી તેઓ ભાગી ગયા હતા, પણ એમનું એમ કહેવું છે કે આક્ષેપો ખોટા છે, મહેન્દ્રભાઈ? હાજી, અત્યારે હું મારા બાલપુર કોંગ્રેસ કાર્યાલય ખાતે હાજર છું, મને પણ એ સમાચાર મળ્યા છે કે ત્યાં દારૂ ભરેલી ગાડી અણિયોર ખાતે પકડાઈ છે, જે ખરેખર બહુ દુઃખદ બાબત કહેવાય, ગાંધી સરદારના ગુજરાતમાં ભૂલથી પણ આ વસ્તુ ના ચલાવી લેવાય, અને મારો સીધો આક્ષેપ છે કે આ દારૂની ગાડી મતલબ મતદારો લલચાવવા માટે ઉપયોગ થવા જઈ રહ્યો હતો। કોના પર આક્ષેપ છે મહેન્દ્રભાઈ, કોના પર? મેં હજુ જોયું નથી, મને એક્ઝેક્ટલી ખ્યાલ નથી, પણ મને સમાચાર મળ્યા છે કે દારૂ ભરેલી ગાડી ત્યાં પકડાઈ છે। આક્ષેપ કોઈના પર નથી, મને ખ્યાલ નથી, હજુ મેં તમે કહો છો ને મતદારોને લાલચ આપવા માટે આ પ્રકારે દારૂ અત્યારે પકડાય ને મારા મત વિસ્તારમાં પકડાય, મતલબ જ સીધો થાય કે મતદારોને લલચાવવા માટે થઈ રહ્યો, પણ કોણ કરતું હોય
કોણ કરતું એમ તમને લાગે છે? એક્ઝેક્ટ હું જોઉં ત્યારે મને ખ્યાલ આવે બંને પાર્ટી છે, કોઈ બંને પાર્ટીમાંથી કોઈના પર આક્ષેપ? ના, હું તો અત્યારે મારા કોંગ્રેસ કાર્યાલય ખાતે જ બેઠો છું. ના ના, તમારા આક્ષેપ તો સામેની પાર્ટી પર હોય ને વિપક્ષ તરીકે. એટલે મેં જોયું જ નથી હજુ સુધી, કારણ મારા મીટિંગ ચાલતી હતી. મેં હમણાં સમાચાર મને પણ મળે છે અત્યારે. મહેન્દ્રભાઈ, અમારી સાથે રાજુભાઈ જોડાયેલા છે. રાજુભાઈ કહી રહ્યા છે કે આ જે ઘટના બની છે, તાત્કાલિક પોલીસને તેમણે પણ જાણ કરી છે, એટલે ભાજપ અને કોંગ્રેસ આપ બંને તો નથી આ સમગ્ર ઘટનામાં. તો શું આમ આદમી પાર્ટી? કઈ ખ્યાલ જ નથી, મેં જોઈ જ નથી ગાડી હજુ તો. મેં વિડિયો. રાજુભાઈ તમે શું કહેશો? બેન, મને કોઈ ખબર જ નહીં કે કઈ પાર્ટીનો છે, કોઈ પાર્ટી સાથે લેવા દેવા નથી આ દારૂને. પણ મેં જાણ કરી કે આ રીતે ગાડીવાળાને પકડીને લોકો જપાજપી કરી રહ્યા છે બેન. ચલો એક વાત એ કહો કે એક બાજુ ચૂંટણીનો સમય છે, ચૂંટણી ટાણે આ પ્રકારે ભારે ચેકિંગ થઈ રહ્યું છે, તે વચ્ચે આ પ્રકારના સમાચાર આવે છે, તમારા વિસ્તારમાં દારૂ મળી આવે છે, કેટલી મોટી બાબત? શું ત્યાં બરાબર ચેકિંગ નથી થતું? ના ના, ચેકિંગ બેકિંગ તો થતું જ હોય બેન. પછી ક્યાંથી આવ્યો દારૂ? તો ત્યાં પસાર થતો હતો બેન. ચેકિંગ થતું જ હોય, ચેકિંગ ના થતું હોય એવું ના હોય. અરે તો પછી દારૂ આવ્યો ક્યાંથી? ચેકિંગ થતું હોય રાજુભાઈ, તમારા મારા જેવા સમજી શકે, ગાડી ખોલીને ચેક કરાય અને ત્યાંથી જો પસાર થઈ ગઈ હોય એક વખત ચેકિંગ બુદ્ધિ, તો પછી આગળ દારૂ પાસ થઈ રહ્યો છે એ કેવી રીતે પકડી શકાય? મેડમ, મારો વિષય. હા બોલો મહેન્દ્રભાઈ. મારો ક્લિયર કટ આક્ષેપ છે કે દારૂ ભરેલી ગાડી જો ગ્રામજનો પકડી શકતા હોય, હા, ના પકડી શકતો હોય ના બની શકે એવું. પણ ગ્રામજનોને કેવી રીતે ખબર પડી કે એમાં દારૂ છે? હું એ જ કહું છું કે ગ્રામજનો જો ખબર પડતી હોય તો સરકારને આટલું બધું નાકાબંધી પોલીસનું ચાલતું હોય તો પછી ક્યાંથી ક્રોસ કરીને બોર્ડર આવી શકે દારૂ? આ ક્રોસ થઈ ચુક્યો છે, દારૂ આવી ગયો છે અને પકડાયો છે. મારા મત વિસ્તારના ગ્રામજનોએ પકડ્યો છે. હા, તમે એમની સાથે વાત કરી કઈ મહેન્દ્રભાઈ? કોની સાથે? ગ્રામજનો સાથે, તમને જેને જાણ કરી એમની સાથે. માલપુર ઓફિસ માં બેઠો છું ત્યારે મને સમાચાર મળે છે, કોઈ સાથે મારો વાત નથી. રાજુભાઈ એક સવાલ એ છે, તમે જેમ કહો છો કે દારૂ, રાજુભાઈએ તો ફોન જ મૂકી દીધો. રાજુભાઈ સાથે શું વાત કરવી? રાજુભાઈ જવાબ નથી આપી રહ્યા. એક બાજુ દારૂ જ્યાં પકડાયો એ ગાડીમાં તમે જુઓ છો અને ત્યાંથી ભાગી જાઓ છો, એમ કહો છો કે ચૂંટણી સમયે આ દારૂથી અમારે દૂર રહેવાનું છે. પણ દારૂ આવે છે ક્યાંથી ગાંધીના ગુજરાતમાં? સૌથી મોટો સવાલ એક છે. એક તરફ નાકાબંધી છે. મહેન્દ્રભાઈ હું આપને પૂછું છું, દારૂ નથી એમ કહે છે તો શું એમાં પતાસા છે? બિલકુલ દારૂ છે, ચોખ્ખો દેખાય છે દારૂ. ગ્રામજનોએ પકડ્યો છે, દારૂ ત્યાં દેખાય છે. અત્યારે કોઈ પણ વિડીયો તમે જોશો મળી જશે. મેં નથી, પણ બધા બધાય કહે છે. આ પાર્ટીઓ એકબીજા પર આક્ષેપ કરવા માટે તો આ પ્રકારનું કાવતરું નથી ને? નહીં નહીં, એવું કોઈ ક્લિયર કટ છે આમાં. આપ પણ જોઈ શકશો, બધા જોતા હોય છે કે દારૂ ભરેલી ગાડી પકડાય છે. અને હું માલપુર ખાતે હાજર જ છું, મારા કાર્યાલય ખાતે અત્યારે. તો જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ રાજુ પટેલ કાર મૂકીને ભાગ્યા ત્યારે સવાલ હવે એ થઈ રહ્યો છે, સ્થાનિક લોકોએ માલપુરના અણિયાર નજીક તેને ઝડપી પાડ્યો છે. અમારી સાથે ભાજપ કોંગ્રેસના બંને નેતાઓ જોડાયેલા, પરંતુ હાલમાં કોઈ રીતે સ્પષ્ટ કહેવા તૈયાર નથી. પોલીસ હાલમાં ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. સવાલ પોલીસ પર પણ થઈ રહ્યો છે. નાકાબંધી હતી, ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે, તે વચ્ચેથી પણ આ પ્રકારે ગાડી ત્યાંથી પસાર થઈ જાય છે. મારી તો વિનંતી છે કે કડકમાં કડક એક્શન લેવા જોઈએ, જે કોઈ હોય એની સામે પકડાવવા જોઈએ, એફઆઈઆર થવી જોઈએ. અને અને મહેન્દ્રભાઈ, બાપુ તો એવું પણ કહી ચૂક્યા છે ને કે દારૂબંધી ન હોવી જોઈએ. હવે તો પકડાય છે તો પછી શું વાંધો? ના ના, દારૂબંધીમાં એ આખો વિષય જુદો છે મેડમ. અત્યારે જે મુદ્દો છે કે અત્યારે ચૂંટણીના આગલી સાથે દારૂ પકડાય છે, એનો ક્લિયર કટ મતલબ થાય છે કે દારૂનો ઉપયોગ ચૂંટણીના મતદારોને લલચાવવા માટે થઈ રહ્યો છે. મહેન્દ્રભાઈ, કોંગ્રેસ ઉમેદવાર છો આપ, આપને સ્પષ્ટ રીતે લાગે છે કે આ માત્ર ને માત્ર લાલચ માટે લાવવામાં આવેલી ઘટના છે? બિલકુલ 100% માત્ર લાલચ. તો પછી તમે કેમ ખુલીને નથી કહેતા? કોના પર આક્ષેપ તમને લાગે છે? ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી? કોઈ નથી, મને ખબર નથી, મેં જોયું નથી હજુ વિડીયો, મને પૂરો નથી. આપ તો એ વિસ્તારના ધણી કહેવાઓ, તમે ત્યાં ફરતા હો, ગ્રાઉન્ડ ઉપર ફરતા હો, તો આટલી મોટી ઘટના બની જાય, તમારા ગ્રામજનો છે ત્યાં, સ્થાનિક લોકો સાથે વાતચીત નથી થઈ? મારો ક્લિયર આક્ષેપ છે કે જે હોય, જે કોઈ પાર્ટીના જે કોઈ આગેવાનો, એને પકડીને એની સામે કડકમાં કડક એક્શન લેવા જોઈએ. નહીં, આટલા સમયથી જે માહોલ બની ચૂક્યો છે એમાં તમે શું કહેશો? એક તરફ ધવલસિંહ ઝાલા પણ ક્યાંક વિરોધ કરી રહ્યા છે, અપક્ષ ઉમેદવારી તેમણે નોંધાવી દીધી, અને આ ઘટના બાદ હવે તેઓ પણ રસ્તા પર આવ્યા છે, સવાલો એ પણ કરી રહ્યા છે. આ ગાડી પકડાઈ પોલીસને પણ પૂછી રહ્યા છે સવાલ. નાકાબંધી હતી અને તેમ છતાંય દારૂ ઘૂસી ગયો ગુજરાતમાં. એ જ કહું છું આપને કે આટલી નાકાબંધી હોવા છતાં ક્યાંથી નીકળે દારૂ, કઈ રીતે નીકળી શકે? તો
આ સમગ્ર સંદર્ભે તો ચૂંટણી પંચ સુધી પણ વાત પહોંચશે, કાર્યવાહી પણ થશે, પહોંચાડવી જોઈએ. મારી આપને વિનંતી છે કે વહેલામાં વહેલી આની પર એક્સેપ્ટ થવો જોઈએ. આપ ઉમેદવાર છો, આપ પણ બાયડથી, જ્યાંથી આપ પણ ઉમેદવાર છો, આપ પણ સ્પષ્ટ રીતે ત્યાં કહી શકો છો, કારણ કે આ તો ખૂબ મોટી ઘટના. મારી મીટિંગ ચાલુ હતી એટલે હમણાં જ ફ્રી થયો છું. મીટિંગ જેવી પતી ગઈ તરત જ હું એ બધું જોઈશ, અભ્યાસ કરીશ, પછી ક્લિયર કહી શકું. મહેન્દ્રભાઈ 15 કલાક પણ નથી બાકી મતદાનને, અને આ પ્રકારની ઘટના મતદાનની જુદી વાત છે. મતદાન તો પણ અત્યારે હું જોયા વગર તમને ના કહી શકું. હું જોઈશ, વિડીયો પણ જોઈશ, મારા આગેવાનો ત્યાંથી બોલાવીશ અને ચર્ચા કરીશ, પછી આપને કહી શકું. જી જી, કોંગ્રેસ ના એક અગ્રણી તરીકે આપ શું પગલાં ભરાવશો આ સમગ્ર ઘટના સંદર્ભે? બિલકુલ કડકમાં કડક જે કઈ એક્શન લેવાતા હોય એ પૂરેપૂરા લેવાવો જોઈએ, અને ભૂલથી પણ માફીના લાયક ગુનો નથી, કારણ ગાંધી સરદારનો ગુજરાત છે. ચૂંટણીની આગલી